પણ હવે દેશની સુરત પાસે કઈ અપેક્ષા છે? હોય કે ના હોય? હોય કે ના હોય? ડાયમંડમાં આપણે ડાયમંડ બની ગયા, પણ હવે આપણે જેમ્સ એન્ડ જ્વેલરીમાં દુનિયામાં નંબર એક થવું છે. અને માત્ર મેડ ઇન ઇન્ડિયા જ્વેલરી નહીં, ડિઝાઇન ઇન ઇન્ડિયા જ્વેલરી મારે દુનિયાને બતાવી. આપણે ત્યાં સદીઓથી હસ્ત કારીગરી દ્વારા જે જ્વેલરીના કામ થયેલા છે એમાં સિઝનનું ધ્યાન રાખવામાં આવ્યું છે. વરસાદની સિઝન હોય તો કેવી જ્વેલરી હોય, ધોમ ધક્કો તાપ હોય તો કેવી જ્વેલરી હોય, સવારમાં પહેરવા જેવી જ્વેલરી કઈ હોય, સાંજે પહેરવાની કઈ હોય, શિવજીને કઈ પહેરાય ને ગણપતિને કઈ પહેરાવાય, રૂક્ષ્મણીની કઈ હોય ને પાર્વતીજીની કઈ હોય, દરેકમાં ફરક છે. જે દેશના પૂર્વજોએ જ્વેલરીના ડિઝાઇનમાં આટલું અદ્ભુત કામ કર્યું હોય, વિશ્વને ભારતની મૂળભૂત ડિઝાઇન અર્વાચીન ડિઝાઇન એનું ઘેલું લગાડી શકાય. અને આજે આવા કુશળ લોકોની વચ્ચે હું ઉભો છું ત્યારે તમે બધા કુશળ લોકો છે, એમનામાં કૌશલ્ય છે, એ લોકો માત્ર પરસેવો પાડે છે એવું નહીં, એક એક હીરો તૈયાર કરવામાં પોતાનો પ્રેમ રેડતા હોય. અને દુનિયા પાસે પ્રેમથી અભિષિક્ત હીરો જ્યારે દુનિયાનો કોઈ વ્યક્તિના શરીર પર ધારણ કરે છે ને ત્યારે એનામાં પણ પ્રેમ પ્રસ્ફુરિત થતો હોય છે. આ કામ આ સુરતની ધરતીમાં થાય છે, આ કોમ્પ્લેક્સમાં થાય છે. અને તેથી સુરત બીડું ઉઠાવે, સવજીભાઈનું પરિવાર એનું નેતૃત્વ કરે, ભારત સરકાર પાસેથી જે મદદ જોઈતી હોય હુકમ કરે, પણ ભારતની ડિઝાઇન થયેલી ભારતમાં બનેલી જ્વેલરી એનું વિશ્વને ઘેલું લાગે. અને અત્યારે માર્કેટમાં કન્ઝ્યુમર ડ્રીવન પ્રોડક્ટ આવે છે, મારે ભારતની જે પ્રોડક્ટની તાકાત છે કન્ઝ્યુમરને આકર્ષવા માટે મજબૂર કરે એવી પ્રોડક્ટ તરફ લઈ જવું છે. આપણે બીડું ઉઠાવીએ, હીરા બહુ કાપ્યા, બહુ ગજ્યા, હવે આપણે જ્વેલરીની બાબતમાં નવી ઊંચાઈ પ્રાપ્ત કરીએ. અને સવજીભાઈની ટીમ એ દિશામાં કામ કરી રહી છે, પરંતુ સમગ્ર ગુજરાત આનું નેતૃત્વ કરે, દેશ આનું નેતૃત્વ કરે અને સમગ્ર વિશ્વના આ બજારમાં આપણે આપણી તાકાત ઉભી કરીએ એવી મારી આપ સૌને શુભકામનાઓ છે. આજે મને પરિવારના સૌને મળવાનું થયું, બાનો આશીર્વાદ લેવાનો અવસર મળ્યો. મને આજે ત્રણ પેઢીને એક સાથે ઘણા સમય પછી મળવાનું થયું, મારા માટે આનંદનો વિષય છે. ઘણા લોકોને થતું હશે કે મોદી સાહેબ સવારથી નીકળ્યા છે, થાકતા નથી, આ કુટુંબને મળવું એટલે થાક ઉતરી જાય. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈઓ. ભારત માતા કી, ભારત માતા કી. હરિકૃષ્ણ દરેક કાર્યમાં કઈ જુદી સજાતી કરે છે સાહેબ, અભિયાનો આભાર વ્યક્ત
शब्दों थी नहीं करी सकी एटले आपणा सौजी काकासी ने एक विनंती आव्यो के आई एम न्यू इंडिया नो संकेत लेनार निर्वसनी अमारा कर्मचारी नो तिरंगा टोपी उतारी ने साहेब ने भावभीनी विदाय आपसे आपणे सौ तिरंगा थी भावभीनी विदाय आपसु मात्र गुजरात ज नहीं एक एवी भाषा छे के जेना विदाय वखते जाओ त्यारे नहीं परंतु आवजो कहे छे टोपी उतारी हवामां लहेरावीने साहेब ने आवजो करे भारत माता की भारत माता की वंदे वंदे भारत माता की बात कल की बात पुरानी नए दौर में लिखेंगे मिलकर नई कहानी अब हिंदुस्तानी हिंदुस्तानी कल की बात बुला दी नए कॉल में लिखेंगे मिलकर नई